હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં છો એવી આશા રાખું છું. સંતકૃપા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 9 મેથેમેટિક્સ આપણે ચેપ્ટર નંબર 1 જે સમજતા હતા એમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ સારો છે કે ન સમજાય તો મને પૂછવામાં આવે છે, એટલે મને ગમે કે ભાઈ તમને √3 માટે અને √7 માટે જે આપણે સંખ્યા રેખા પર એને દર્શાવવાનું હતું ત્યારે થોડીક મુશ્કેલી પડી. સાવ સિમ્પલ છે, જેમ આપણે √5 ને દર્શાવ્યું એમ આપણે જો અહીંયા 1 એકમ 2 એકમ 3 એકમ લેતા જઈએ તો સાવ એટલે સાવ સિમ્પલતાથી દર્શાવી શકાશે. એક્ઝામ્પલ તરીકે √3 ને દર્શાવું, બધા તમને પૂછવામાં નથી આવતા એકદમ ની અંદર, પણ નાના નાના હોય √2 છે, √3 છે, √5 છે, √7 છે, 7 સુધી તો કદાચ ન આવે, આકૃતિ મોટી થાય એટલે આટલા સુધી આવતું હોય. તો આપણે સેમ ટુ સેમ લખવાની રીત હતી આકૃતિની અંદર દર્શાવ્યા પ્રમાણે આપણે શું લખતા, તો કે x ડેશ x o x આ ત્રણ બિંદુ x ડેશ o અને x આવે એક સંખ્યા રેખા આપણે નક્કી કરવાની છે, જેના પર બે બિંદુ નક્કી કરવાનું છે. o બિંદુ આપણે જે અહીંયા નક્કી કર્યું છે એ o બિંદુ આપણે નક્કી કરીશું. ત્યારબાદ આપણે o થી કેટલા સેમી 1 એકમ આ બિંદુ થી 1 એકમ થાય તેવું બિંદુ 1 a બિંદુ નક્કી કરવાનું છે. કયું બિંદુ નક્કી કરવાનું છે? a બિંદુ. અને સંખ્યા રેખા પર a માંથી લંબ દ્વિભાજક, a માંથી લંબ દ્વિભાજક રૂટ પાથ માં કેમ દોર્યો તો આપણે, તો કે અહીંયાથી b બિંદુ લીધું, અહીંયા b બિંદુ લીધું, p અને p ડેશ બંનેને વારા પરથી કેન્દ્ર તરીકે રાખી અને ઉપર આને કેન્દ્ર તરીકે રાખીને અહીંયા ચાપ માંથી પસાર થતું a માંથી પહેલા આ ચાપ મારો ને પછી આનો લંબ દ્વિભાજક દોરી શકાય. a ને કેન્દ્ર તરીકે રાખવાનું, અનુકૂળ ત્રિજ્યા લેવો, તમે આ p ને ગમે ત્યાં સંખ્યા રેખા પર લઈ શકો, આગુ પાછો કરી શકો, ઘણું બધું દૂર લઈ જાવ તો આ ચાપ ઘણી ઉપર મળે, નજીક રાખો તો ચાપ નીચે મળે. કોને કેન્દ્ર તરીકે રાખવાનું છે? ઓ થી આપણે એક બિંદુ દૂર ગયા, એક એકમ એ બિંદુ નક્કી કર્યું, એ બિંદુ માંથી પરિકરની અણી અને અહીંયા એક ચાપ મારી, એકલા જ માપડે આ બધો ચાપ મારી, બંનેનું નામ આપ્યું p1 અને p2, p1 અને p2 પણ નામ આપી શકો. નેક્સ્ટ હવે શું કર્યું, તા કે એટલી ત્રિજ્યા મળે, એકવાર p ને કેન્દ્ર તરીકે અહીંયા ઉપર ચાપ મારી, એકવાર p ડેશ ને કેન્દ્ર તરીકે રાખી ચાપ મારી, પછી તો કે આમાંથી તમે ઊભી રેખા દોરો એ પાસે તે છે, તો અહીંયા શું બનાવશે તે કાટખૂણો. આ રેખા પર કઈ રેખા ઉપર દો, અહીંયા a માંથી લંબ દ્વિભાજક aq દોરો, આપણે aq દોરી નાખ્યો, તથા aq ઉપર એક એકમ, આના ઉપર એક સેમી કે એક એકમ થાય ને તેવું બિંદુ કયું નક્કી કરવાનું છે? બે બિંદુ. તો અહીંયા મેં નક્કી કર્યું કયું બિંદુ? બી, જેનું માપ કેટલું છે? એક એકમ. હવે તમે વિચારો કે આપણે શું દોર નાખવું છે, કે ઓ અને બી દોરી નાખવાનું છે, તો તમને ખ્યાલ છે અહીંયા કાટખૂણો છે એટલે આ શું બને? કર્ણ. કર્ણ એટલે કયો? કે ઓબી. તો ઓબી નો વર્ગ બરાબર કોનો વર્ગ લખી શકાય? ઓએ વત્તા એબી નો વર્ગ. તો આપણે ઓએ અને એબી નો વર્ગ આનું માપ કેટલું છે? 1. આનું માપ પણ કેટલું છે? 1. તો આપણે બંને નો 1 નો વર્ગ અને 1 નો વર્ગ કરીએ કે 1 પ્લસ 1 એટલે કેટલા આવી જાય? 2. તો ઓ થી બી બરાબર આપણે કેટલા મળી ગયા? √2. હવે શું કરશું આપણે, તો કે બી માંથી એક લંબ દ્વિભાજક દોરશું. આવી રીતે લંબ દ્વિભાજક કઈ રીતે દોરો? તો આના ઉપર તમે ચાપ મારીને દોરી શકો, આ બંને નું નામ આપી શકો તમે p1 અને p2, આનો લંબ દ્વિભાજક. તમે મિત્રો અહીંયા કાટખૂણો બને એ મહત્વનું છે, તમે કોણ માપક ની મદદ થી પણ 90 ના ખૂણા ને અહીંયા ઠીક કરી નાખો, કોણ માપક રાખીને તો પણ ચાલે, પરિકર નો મદદ પણ લઈ શકો અને કોણ માપક નો પણ આમાં ઉપયોગ કરી શકો. આપણે રચના દોરતા હોઈએ, રચના પાઠ આગળ આવવાનો છે તો આપણે પરિકર પર જ્યાં વાપરવું પડે. અહીંયા કાટખૂણો બને એ માટે બી માંથી એક લંબ દ્વિભાજક દોર્યો. હવે શું કર્યું, કે બી માંથી એક એકમ દૂર બિંદુ સી લીધું, કેટલા એકમ લીધું મેં? એક એકમ. તો અહીંયા કાટખૂણો છે તો એની સામેની બાજુ એટલે કયો થાય? તો કે આ ઓસી, એ આપણા માટે શું બને? તો કે કર્ણ બનશે. તો ઓસી નો વર્ગ સાઈડમાં દર્શાવેલું છે કે બિંદુ બી પાસે કાટખૂણો બનાવે તેવો લંબ દ્વિભાજક બી અને પી દોરો, અહીંયા નામ આપી દઉં પી, એવો લંબ દ્વિભાજક બી પી દોરો, તેના ઉપર એક એકમ એટલે કે એક સેમી થાય તેવો બિંદુ સી નક્કી કરો. અહીંયા મેં સી બિંદુ નક્કી કર્યું. હવે ખૂણો ઓ બી સી, ખૂણો ઓ બી અને સી પેલા ક્યાં હતું? કારણ કે ઓ એ બી અહીંયા કાટખૂણો હતો, અહીંયા કાટખૂણો થઈ ગયો. કયો ખૂણો? ઓ બી સી, એ કાટખૂણો બની ગયો. તો આપણા માટે હવે કર્ણ કયો થાય? ઓસી. તો ઓસી કર્ણ થાય તો ઓસી કર્ણ બરાબર
मतलब कि आ ना वर्ग बराबर OC ना वर्ग बराबर एनी सिवाय કે બે બાજુ વધે તો કે BC વધે અને BC OB વધે બે ના વર્ગનો સરવાળો તો તમને ખ્યાલ છે કે OB નું માપ કેટલું છે તો કે √2 અને C થી B નું માપ કેટલું છે તો કે 1 એટલે 1 નો વર્ગ તો √2 નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે ફક્ત 2 વધે અને 1 નો વર્ગ કેટલો થાય 1 બંનેનો સરવાળો કરો એટલે કેટલા આવે 3 તો OC વર્ગ બરાબર આપણે જો 3 મળતા હોય તો OC વર્ગ બરાબર 3 મળે છે OC બરાબર માપને હોય તો બે બાજુ આપણે એનું વર્ગમૂળ લેવું પડે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો અહીંયા OC વધે અને અહીંયા કેટલા વધે √3 તો આ માપ જે છે √3 છે હવે શું કરવાનું તો કે O ને કેન્દ્ર તરીકે રાખી C જેટલું પરિઘ ખુલ્લું કરીને આપણે આ રીતે એક કર્વ દોરીએ છીએ એ બિંદુ E પાસે છે તો બિંદુ E એ શું છે તો કે સંખ્યા રેખા ઉપરનું √3 છે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે આપણે એ માપ ને દર્શાવવાનું છે આ ઊભી રેખાઓ હવે સેમ ટુ સેમ તમને એમ થાય કે √7 કઈ રીતે દર્શાવવું તો આગળ ઘણી બધી વાર જો તમે અહીંયા 1 અને 2 ઉપર આકૃતિ દોરી અને સમજાવો આખે આખું લખીશ નહીં હવે સાવ સિમ્પલ છે આને જેમ જેમ તમે આગળ વધારતા જાઓ એમ √3 √4 √5 અહીંયાથી તમારે કાટખૂણો બનાવતો જવાનો અને એક એકમ આગળ બિંદુ લેતો જવાનું વળી કાટખૂણો બને એક એકમ બિંદુ આપણે લીધી એટલે D લઈ લીધું વળી પાછો અહીંયા કાટખૂણો બનાવ્યા એનાથી આગળ જઈએ એમ આખે આખો કર્વ પૂરો થાય ગોળ સર્કલ લીધા પણ જો આપણને થાય કે એનાથી થોડીક સહેલી રીત કરવી તો સેમ ટુ સેમ આગળ વધતું જવાનું છે કાટખૂણો બનાવતા જઈએ તો અહીંયા છે √7 ને કઈ રીતે દર્શાવવાથી એવો પણ સવાલ હતો x અને x ડેશ નક્કી થઈ ગયું તો કે આ O બિંદુ નક્કી થઈ ગયું તો કે આ પહેલો બિંદુ A નક્કી થઈ ગયું કેટલા એકમ 1 એકમ બિંદુ B નક્કી થઈ ગયું તો કે આ કેટલા એકમ તો કે 1 એકમ હવે શું કરશું તો કે B નો લંબ દ્વિભાજક દોરીએ BQ આના ઉપર 1 એકમ કયું બિંદુ નક્કી કરીએ તો કે C આ 1 ને કેટલા છે 2 અહીંયા કેટલા છે 1 અહીંયા કાટખૂણો બનશે લંબ દ્વિભાજક છે એટલે તો અહીંયા 2 નો વર્ગ વત્તા કોનો થાય 1 નો વર્ગ 2 નો વર્ગ 4 વત્તા કેટલા થાય 1 નો વર્ગ 1 એટલે આપણે કેટલા મળે તો કે 5 કોના બરાબર OC OC વર્ગ બરાબર 5 તો OC બરાબર કેટલા મળી ગયા √5 ડાયરેક્ટ √5 તમે મેળવી શકો આપણે શીખી ગયા એટલા માટે હવે C બિંદુ પાસે કાટખૂણો બને તેવું બિંદુ કયું લઈ લેવાનું D બિંદુ 1 એકમ તો શું થાય તો કે √5 આનો અને આનો વર્ગનો સરવાળો પ્લસ 1 નો વર્ગ √5 નો વર્ગ વર્ગમૂળ થાય એટલે 6 પ્લસ 1 એટલે સોરી 5 પ્લસ 1 એટલે કેટલા આવે તો કે 6 આ 6 માપ મળે છે એ કોના બરાબર મળશે તો કે O અને D બરાબર OD વર્ગ બરાબર તો OD બરાબર √6 મળે હવે D બિંદુ પાસે એક લંબ દ્વિભાજક દોરીએ કાટખૂણો બનાવી દેવું એક એકમ બિંદુ E લઈ લઈ અહીંયા પણ એક એકમ તો આપણે હવે શોધવાનું છે OE બરાબર તો આપણને ખબર છે OD બરાબર √6 નો વર્ગ અને D થી E બરાબર 1 એકમ નો વર્ગ √6 નો વર્ગ 6 1 નો વર્ગ 1 એટલે કેટલા આવી ગયા 7 કોના બરાબર O થી E OE વર્ગ બરાબર 7 હોય તો O થી E બરાબર કેટલા મળે તો કે √7 અહીંયા √7 મળતા હોય એને આપણે કર્વ વડે કે પરિઘની મદદ વડે આમ સીધા રેખા પર દર્શાવી શકીએ જેટલા જેટલા કાટખૂણા બને એટલા એટલા બધાને આપણે દર્શાવી શકીએ તમે જ્યારે ઓપન સ્કૂલ આપણે વહેલા ચાલુ થાય ત્યારે આવો એક દાખલો પૂછજો કે આપણે પ્રયત્ન કરીશું કે √4 ને ફક્ત જો સંખ્યા રેખા ઉપર આવું હોય ને આપણે કેમ કે શીખી ગયા કે 0 હોય 1 2 3 4 આ બધું -1 -2 -3 આવું બધું હોય છે પરિકરની મદદ વડે આપણે કોને દર્શાવશું √4 ને √4 ને દર્શાવો એટલે ક્યાં આવવું જોઈએ ને 2 ઉપર જ આવવું જોઈએ કારણ કે √4 નો વર્ગમૂળ કેટલો નીકળે મિત્રો 2 આપણે પરિકર આજે બધાની મદદથી ફેસ ટુ ફેસ મળશું ત્યારે આ શીખવાડી અત્યારે હાલ આપણે એની જરૂર નથી ખાસ તમારે તૈયારી કરવાની છે √2 √3 અને √5 આ ત્રણ માંથી કોઈ પણ એક ઉતરી શકે એક ઘણા બધા મિત્રો છે ઉદાહરણના √3 અને √4 વાળું કે 2 વાળું આપ્યું છે ગણતા નથી તો વિદ્યાર્થી મિત્રો એ ગણજો એમાં લખજો આ પદ્ધતિ એકવાર મેં એટલા માટે √5 ની લખી દીધી સેમ ટુ સેમ બધામાં સરખી હોય ઓકે નેક્સ્ટ વિડીયો અંદર આપણે આગળનો સ્વાધ્યાય લેવાનું છે એટલા માટે આમાં વધારે ટાઈમ નહીં બગાડતા જય હિન્દ જય ભારત હેલો વિદ્યાર્થી મિત્રો સંત કૃપા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ 9 ગણિતની અંદર આપણે
ઘણી વાર ઘણી બધી સંખ્યાઓ જોયા પછી આપણે એમને આગળ વધારીએ કે આજે આપણે શીખવાનું છે વાસ્તવિક સંખ્યાઓનો દશાંશ સ્વરૂપ દશાંશ સ્વરૂપ એટલે શું દશાંશ એટલે કે પોઈન્ટ પછીની જે સંખ્યાઓ હોય એ સ્વરૂપ હોય એના પ્રકાર કયા કયા છે અને કેવી રીતે દર્શાવી શકાય એમના વિશે વાત કરીશું ત્યારે મુખ્ય ત્રણ પ્રકાર છે શાંત દશાંશ સ્વરૂપ મતલબ કે આપણે એનું ઉદાહરણ પણ આપેલું છે 7/1 આનો આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર અહીંયા આપેલો છે કે મિત્રો ભાગાકાર કરવા દઈએ તો 7/8 8 કરતા નાની સંખ્યા છે એટલે ભાગાકાર કરવા માટે ઉપર 0 અને પછી પોઈન્ટ મૂકવો પડે અહીંયા 0 મૂકી દો તો 7 8 56 સોરી તો નાની સંખ્યા થાય 88 64 70 માંથી 64 બાદ કરો એટલે કેટલા વધે તો 6 હજી ભાગ નહીં આવે તો ઉપર 0 મૂકવો પડશે અહીંયા અને 7 8 70 તો કે 56 60 માંથી 56 બાદ કરો એટલે 4 અહીંયા 0 મૂકો 8 5 40 0 0 થઈ ગયા જે સંખ્યાઓ હોય કે સ્વરૂપમાં હોય અપૂર્ણાંકમાં હોય એમનો ભાગાકાર જો ભાગાકાર કરતા શેષ જે વધે એ શૂન્ય મળતી હોય તો એમને આપણે શાંત દશાંશ સ્વરૂપ કહેવામાં આવે છે બાજુમાં પણ જો 1/2 નો ભાગાકાર કરેલો છે આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો તો તમને આના વિશે સમજ મળી ગઈ છે કે શાંત દશાંશ સ્વરૂપ કોને કહેવાય નેક્સ્ટ આપણો બીજો સવાલ છે કે અનંત અને આવૃત અનંત સુધી અને આવૃત આવૃત સંખ્યાનો અર્થ થાય છે પુનરાવર્તન શું થાય છે આવૃત નો અર્થ થાય છે પુનરાવર્તન પુનરાવર્તન એટલે વારંવાર એક નવી સંખ્યા વારંવાર આવતી હોય તો એને આપણે પુનરાવર્તન કહીએ આપણે કેમ તમને ઘણી બધી વાર અભ્યાસક્રમ પૂરો થાય પછી કહેવામાં આવે છે કે આ તમે પુનરાવર્તન કરો કાલે ચલાવી દીધેલું છે એટલે એમનું રિવિઝન કરો એવું એક્ઝામ્પલ તરીકે 10 3 તો 3 3 9 અહીંયા 1 મહિનો 3 3 9 1 મહિનો હવે ભાગ નહીં આવે એટલે પોઈન્ટ મૂકી દો અને અહીંયા 0 3 3 9 1 મહિનો 0 3 3 9 1 મહિનો 0 3 3 9 1 મહિનો 0 3 3 9 1 આમ સતત ચાલ્યા કરે તો એક ની એક સંખ્યા પુનરાવર્તિત થાય તો જ્યારે આવી એક સંખ્યા પુનરાવર્તિત પામે ઘણા બધા ભાગાકારમાં એવું પણ થાય કે આવી રીતે પણ થાય કે 0.98 98 98 એમ બે આંકડા પણ પુનરાવર્તિત પામી શકે એમ 3 આંકડા પણ પુનરાવર્તિત પામી શકે 4 આંકડા પુનરાવર્તિત પામી શકે 5 આંકડા 6 7 8 ગમે એટલા આંકડા પણ એક સમાન આંકડા પુનરાવર્તન પામે તો એવી સંખ્યાને કહેવાય છે અનંત આવૃત દશાંશ સ્વરૂપ જે આપણને અંશ અને છેદ સ્વરૂપે p અને q સ્વરૂપે આપ્યું હોય એમનો ભાગાકાર કરતા પોઈન્ટ પછી અમુક આંકડાઓ છે ને એ વારંવાર આવતા હોય ભાગાકાર માં શૂન્ય શેષ ન મળે તો એવો સ્વરૂપ ને કહેવાય છે અનંત અને આવૃત સ્વરૂપ અનંત અને આવૃત દશા સ્વરૂપ નેક્સ્ટ એના પછીનો ત્રીજો પ્રશ્ન આવે છે કે અનંત અને અનારૂત અનારૂત એટલે કે પુનરાવર્તન ન પામતા હોય તેવા આંકડાઓ અનંત સુધી તો ભાગાકાર થતો હોય ફોર એક્ઝામ્પલ તરીકે 0 પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 8 9 3 2 7 આમ ગમે તે આંકડાઓ આવી શકે સમાન આંકડાઓ ન આવે બીજો એક્ઝામ્પલ 3.01 001 301 401 401 તો દરેક વખતે એક એક 0 ઉમેરાતો થાય સમાન 010101 એમ નથી થતું અહીંયા જો 09 009 309 409 એમ સમાન રીતે પુનરાવર્તન પામતા નથી તો આવું નથી થતું 09 09 09 આમ બે બે આંકડા સમાન નથી થતા અલગ અલગ થતા હોય તો એવા પ્રકાર હોય એને કહેવાય છે અનંત અને અનારૂત દશા સ્વરૂપ આના ઉપરથી તમારે નક્કી પણ કરવાનું આવશે કે કયું શાંત દશા સ્વરૂપ છે કયું અનંત આવૃત છે કયું અનંત અનારૂત છે અને બીજું કે જે શાંત દશા સ્વરૂપ હોય ને એમને આપણે પી અને ક્યુ સ્વરૂપમાં લખી શકીએ જો એ તમે જોઈએ તો કે પી એ અપોન ક્યુ મતલબ કે આનો ભાગાકાર છે થઈ શકે પી એ પણ ક્યુ સ્વરૂપ હતું એટલે કે તે કેવી સંખ્યા કહેવાય તો કે એને સમય સંખ્યા કહેવાય સમય સંખ્યાનો આપણે શીખી ગયા આને અસમય સંખ્યા કહેવાય એવું પણ આપણે શીખી ગયા નેક્સ્ટ બીજું કે અનંત અને આવૃત હોય એનું પણ આપણે પી અને ક્યુ સ્વરૂપ લખ્યું છું ને ભાગાકાર ભલે અનંત સુધી જતો હોય પણ આપણે એને અંશ અને છેદ બંને છે એટલા માટે એ પણ કેવી છે તો કે સમય સંખ્યા આપણે એને કહી શકીએ કારણ કે સરખો આપણો પુનરાવર્તિત પામે છે પણ જયારે સરખો આપણો પુનરાવર્તિત પામતો ન હોય એવી સંખ્યા
અનંત અને અનાદિ સંખ્યાને જેમને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. આવા પ્રશ્નો ઘણી બધી વાર એક એક માર્કમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં એવા પેપરની અંદર આવી શકે એટલે મિત્રો યાદ રાખજો વિદ્યાર્થી ભાઈઓ બહેનો કે શાંત દશા સ્વરૂપને અનંત આવૃત છે એ સમય સંખ્યા છે ત્યારે અનંત આવૃત દશા સ્વરૂપ છે એ કેવી છે તો કે અસમય સંખ્યાઓ છે. નેક્સ્ટ આપણે જ્યારે આવું સ્વરૂપ આપેલું હોય કે ઘણી બધી વાર છે એનું PQ સ્વરૂપ ન આપ્યું હોય દશા સ્વરૂપ આપ્યું હોય તો એને PQ સ્વરૂપમાં કેમ ફેરવું એમના વિશે આપણે આગળ વાત કરવાની છે એ આપણે જોઈએ આગળ. હવે ત્યાં સુધીમાં તમે આટલું સ્ક્રીનશોટ પાડી લો અને સમજી લો અને યાદ રાખી લો એટલે તમને તૈયારી કરવામાં સરળતા રહે. હેલો વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. હું મુકેશભાઈ મેથેમેટિક્સ ધોરણ 9માં સંખ્યા પદ્ધતિમાં ગયા વખતે આપણે દશા સ્વરૂપના પ્રકાર જોયા, શાંત દશા સ્વરૂપ, અનંત આવૃત સ્વરૂપ અને અનંત અનાવૃત સ્વરૂપ. હવે આપણે જોવાનું છે કે દશા સ્વરૂપ ઓલરેડી આપણને આપેલું હોય તો એને આપણે P અને Q સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવું. ઉદાહરણ નંબર 6 તમે જાતે કરવાનો પ્રયત્ન કરી શકશો સહેલું છે એટલા માટે. ઉદાહરણ નંબર 7 થી સમજાવો, વ્યવસ્થિત સમજી લેશો તો સાવ સિમ્પલ છે, તો ન સમજણ પડે તો મને રિપ્લાય આપી શકશો. એક્ઝામ્પલ તરીકે આપણે આપ્યું છે 0.3333, મતલબ કે આ 3 થી અનંત સુધી આવે છે, એનો કોઈ લિમિટ નથી કેટલે સુધી આવે. એને આપણે બીજી રીતે દર્શાવવું કે દર્શાવી શકાય કે 0.312 માથે જે અંકની માથે લીટી હોય ને એટલો આંકડો વારંવાર પુનરાવર્તન પામે. આના સ્વરૂપને આ રીતે પણ દર્શાવી શકાય કે 312 ને આપણે જો એ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય, શૂન્ય સિવાયની સંખ્યા હોય તો આપણે એને કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે તો કે P અને Q સ્વરૂપમાં, P / Q સ્વરૂપમાં દર્શાવવું. તો આપણી પાસે શું છે 0.312, અને આપણે કઈ રીતે લખી શકીએ 0.3333 અનંત સુધી લખી શકીએ. હવે આપણે ધારી લઈએ, ધારો કે x = 0.333 છે, એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે અહીંયા બંને બાજુ કેટલા વડે ગુણવાના છે તો કે બંને બાજુ 10 વડે ગુણતા. હવે તમે વિચાર કરશો કે સર 10 વડે કેમ, બીજે કે સંખ્યા વડે કેમ નહીં? તો તમારે યાદ રાખવાનું છે કે અહીંયા જે આંકડો રિપીટ થતો હોય, જે આંકડો એટલે કે જેટલા આંકડા રિપીટ થતા હોય, એક આંકડો રિપીટ થતો હોય તો 10 વડે, બે આંકડા રિપીટ થતા હોય તો 100 વડે, ત્રણ આંકડા રિપીટ થતા હોય તો 1000 વડે, ચાર આંકડા રિપીટ થતા હોય તો 10000 વડે ગુણવાના. અહીંયા એક આંકડો રિપીટ થાય છે અને હંમેશા યાદ રાખો કે પોઈન્ટ પછી છે ને રિપીટેશન થતો હોય એવો જ આંકડો હોવો જોઈએ, રિપીટ ન થતો હોય એવો આંકડો કોઈ દિવસ રાખવાની. આગળ આપણે જયારે ઉદાહરણ જોશું ત્યારે સમજાશે. તો મેં શું કર્યું, બંને બાજુ 10 વડે ગુણ્યા, તો અહીંયા એક્સ તો ત્યાં કેટલા થઈ ગયા 10x. અહીંયા આ જે પોઈન્ટ અહીંયા હતો ને એ પોઈન્ટ એક અંક આ બાજુ થશે કારણ કે આપણે 10 વડે ગુણીએ છીએ એટલા માટે. તો અહીંયા થઈ ગયા 3.3333 સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની બાદબાકી કરવાની છે, પણ બે માંથી જ એકને બાદ કરવું. કઈ રીતે બાદ કરવું તો કે ડાબી બાજુમાંથી ડાબી બાજુને બાદ કરવી અને જમણી બાજુમાંથી જમણી બાજુને. સમીકરણ 2 માં ડાબી બાજુ આ છે, સમીકરણ 1 માં ડાબી બાજુ આ છે, મતલબ કે 10x માંથી x ને બાદ કરવાનો છે. x આગળ કાંઈ ન હોય એટલે કેટલો હોય 1. આ જમણી બાજુ છે 3.333, એમાંથી આપણે 0.333 ને બાદ કરીશું. તો અહીંયા તમને ખબર છે કે પોઈન્ટ પછી 333, અહીંયા પોઈન્ટ પછી 333, આ બધા ઉપર તો અહીંયા 0 0 થઈ જશે. 3 માંથી 0 કાઢો એટલે અહીંયા કેટલા વધે તો કે 3 વધે. 10x માંથી 1x બાદ કરો એટલે 9x. તો 9x બરાબર કેટલા લખી શકાય, કારણ કે પોઈન્ટ પછી બધા 0 હોય તો કોઈ મૂલ્ય નથી એટલે 3 લખી શકીએ. x બરાબર આ 9 ગુણાકાર માં જઈએ ભાગાકારમાં આવી ગયા, તો આ બંનેને 3 વડે ભાગો એટલે જવાબ શું આવે 1/3. 1/3 નો તમે ભાગાકાર કરો, ભાગ નો એટલે 0, અહીંયા મૂકો 0, 3 3 9, 1 0, 3 3 9, 1 0, 0.333 આવી ગયું ને દશા સ્વરૂપ, સેમ ટુ સેમ દશા સ્વરૂપમાંથી PQ સ્વરૂપ, PQ સ્વરૂપમાંથી દશા સ્વરૂપ કઈ રીતે ટ્રાન્સફર થાય એ આપણે જોયું. પણ ઘણી બધી વાર અહીંયા એક જ આપણો પુનરાવર્તિત પામતો હતો, હવે આપણે જોઈએ કે બે આપણા પુનરાવર્તિત પામે ક્યારે શું કરવું. એક્ઝામ્પલ તરીકે 1.27 27 27 27 અનંત સુધી 27 આવી શકે, તો અહીંયા આપણે બીજી કઈ રીતે લખી શકીએ તો કે 1.27 12, બે આંકડા ઉપર લખી છે, બે આંકડા પુનરાવર્તિત પામે છે, એને આપણે કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે
पी अपॉन क्यू स्वरूप में मतलब के समय संख्या ना स्वरूप में दर्शावानो छे तो x बराबर धारी लेया पहला x बराबर 1.27 समीकरण नंबर 1 कही दो હવે આપણે કીધું એમ કે બંને બાજુ કેટલા વડે ગુણશું ભૂલાઈ લેવો જો આ ગુણાકાર કરવાનું ભૂલી જશે ને તો આન્સર નહીં આવે જેટલા આપણા રિપીટેશન પુનરાવર્તન પામતા હોય એટલા 0 વડે બે આપણા પુનરાવર્તનમાં મે 2 0 મતલબ કે 100 વડે x ને 100 વડે ગુણો એટલે 100x થઈ ગયા અહીંયા જે પોઈન્ટ હોય ને 100 વડે ગુણો જેટલા 0 વડે ગુણો એટલા અંક ખસવાના તો 1 અને 2 અંક ખસવો એટલે 127 થઈ જશે હવે નેક્સ્ટ ટાર્ગેટ આપણો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું તો 100x સમીકરણ નંબર 2 x સમીકરણ નંબર 1 100 માંથી 1x બાદ કરી અને સમીકરણ 2 માં 127 બે કીધું એમ ડાબી બાજુ જમણી બાજુ માંથી જમણી બાજુ અને તમે મે આમ આવી રીતે લખ્યું એમ તમે આમ પણ લખી શકો સરળતા માટે ઉદાહરણમાં વાંચો તો એવું ચાલુ લખે અથવા ન પણ લખેલું તો 127.27727 સમીકરણ 1 માં કેટલા છે 1.27727 આ બધા 7 માંથી 7 0 2 માંથી 2 0 7 માંથી 7 0 ટૂંકમાં પોઈન્ટ સુધી બધા કેવા થઈ જશે 0 0 થઈ જશે 7 માંથી 1 કાઢો એટલે 6 અહીંયા 2 લીધા અહીંયા 1 લીધો 100 માંથી 1 કાઢો એટલે 99x તો અહીંયા શું થઈ ગયું તો કે 99x બરાબર 126 કારણ કે પોઈન્ટ વિશે 0 નું કોઈ મૂલ્ય નથી તો x બરાબર શું થાય 126 ના છેદમાં 99 બંનેને 3 વડે ભાગો તો અહીંયા વચ્ચે 43 ને છેદમાં વચ્ચે 33 હજી 3 વડે ભાગતા લે તો x બરાબર મળે આપણને 14 ના છેદમાં 11 આ થઈ ગયો આપણો આન્સર કયા સ્વરૂપમાં થઈ ગયું તો કે p / q સ્વરૂપમાંનું થઈ ગયું છે નેક્સ્ટ આપણો ઉદાહરણ નંબર 9 આમાં હજી પણ થોડીક નવીનતા છે તમે શું શું જોયું 10 વડે ગુણવાનું 100 વડે ગુણવાનું અને ઉદાહરણ નંબર 6 એ તો સાવ સિમ્પલ છે કે કોઈ પણ હોય પોઈન્ટ પછી 14 15 16 આપેલું હોય આપણે ખબર છે કે આનંદ સુધી નથી ગયું તો પોઈન્ટ પછી જેટલા આપણા હોય ને એટલા 0 છેદમાં મૂકી દેવાના 6 આપણા હોય તો 6 0 મૂકવાના 2 4 હોય તો 4 0 મૂકવાના 2 આપણા હોય તો 2 0 મૂકવાના પોઈન્ટ પછી 1 આપણા હોય તો 1 0 મૂકવાનું એને કહેવાય શાત દશા સ્વરૂપ આની અંદર આપણે જોઈએ ખાસ અહીંયા ખાસ કાળજી લેવાની છે 0.2 35 મતલબ કે આપણે એને જો આમ પણ લખી શકીએ 0.235 હવે જો આ 12 ની લીટી પણ ઉપર છે ફક્ત 35 ઉપર 2 ઉપર નથી તો અગાઉ આપણે વાત કરી એમ કે જ્યારે એને p અને q સ્વરૂપમાં દર્શાવવાનું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો હંમેશા જે પુનરાવર્તિત પામતો હોય એ જ આપણો પોઈન્ટ પછી જમણી બાજુ રહેવો જોઈએ એની સિવાયના બધા આંકડા છે આ બાજુ લાવવા પડે હવે જો આ પોઈન્ટને આપણે છે એ જમણી બાજુ પહેલી બાજુ ખસેડવાનો હોય તો શું કરવું પડે તો કે આ બાજુ 10 વડે ગુણવા પડે એક બાજુ પ્રક્રિયા ન થાય ગણિતમાં ડાબી અને જમણી બે બાજુ સમાન થવી જોઈએ તો અહીંયા પહેલા સમીકરણ ને x બરાબર ધારી લઈએ x બરાબર 0.2 35 હવે મેં શું કર્યું તો કે પ્રથમ એને 10 વડે ગુણો શા માટે 10 વડે ગુણો તો કે મારા આમળા જે બે આ બાજુ છે ને પુનરાવર્તિત પામતા નહોતા એને આ બાજુ લાવવા છે એટલે બે બાજુ એને 10 વડે ગુણી નાખો તો અહીંયા 10x થઈ જશે અહીંયા 2.35 હવે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ અને કેટલા આપણા પુનરાવર્તિત પામે છે તો કે 2 બે આપણા પુનરાવર્તિત પામતા હોય તો આપણે એને કેટલા વડે ગુણી શકીએ તો કે 100 વડે ગુણવા પડે હવે સમીકરણ 1 ને બંને બાજુ 100 વડે ગુણતા કારણ કે બે આપણા પુનરાવર્તિત પામે તો અહીંયા 10 હતા એને 100 વડે ગુણો એટલે કેટલા થઈ જાય તો કે 11 10 તો હતા જો એ 10 ક્યાં છે એ આપણને ખબર છે કે અહીંયા પુનરાવર્તિત પામ તો આપણો છે એ પોઈન્ટ પછી હતો એને પોઈન્ટ ને આ બાજુ લાવવા માટે 10 વડે ગુણવા પડે ઘણીવાર એવું પણ બની શકે હવે આને પોઈન્ટ આ બાજુ ખસેડો એટલે કેટલા થઈ જશે તો કે આ પોઈન્ટ બે અંક આ બાજુ ખસે તો 35 આ બાજુ આવતા રહે એટલે 35 સમીકરણ નંબર આ 2 છે સમીકરણ નંબર 1 સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરશું સમીકરણ 2 માં 1000 સમીકરણ 1 માં 10 તો 1000 -10 સમીકરણ 2 માં 235 235.3535 સમીકરણ 1 માં 2.3535 તો અહીંયા 2 મૂકો 0.3535 આ બધા 0 થઈ ગયા અહીંયા પોઈન્ટ મૂકો 5 માંથી 2 કાઢો એટલે 3 વધે 3 ના 3 2 ના 2 અહીંયા 1000 માંથી 10 કાઢો એટલે 990x તો
તો 999 x બરાબર 233 તો x બરાબર શું આવે તો કે 233 ના છેદમાં 990 ભાગાકાર થતો હોય તો કરવાનો આપણે ખબર છે કે આ બધા અંકોનો આડો સરવાળો કરો તો 8 મળે 3 ના ઘડિયામાં આવતું નથી મતલબ કે આપણે આને 3 વડે ન ભાગી શકાય તો આને પણ 3 વડે ભાગી શકાય તો એકને ન ભાગી શકાય બેને સરખો ભાગાકાર થતો હોય તો જ થઈ શકે નહીતર થઈ શકે નહીં એટલે આપણે એટલે સુધી આન્સર આવી શકે ભાગાકાર શક્ય હોય તો થવાનું કરવાનું ન શક્ય હોય તો કરવાની જરૂર રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો આના પરથી મને એમ લાગે છે કે તમે સ્વાધ્યાય 1.1 ના દાખલા ગણવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરશો અને જેવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ મને રિપ્લાય આપે છે કે સર √3 નથી સમજાણો √2 સંખ્યા રેખા પર નથી દર્શાવી શકાતો √7 નથી દર્શાવી શકાતો એમ સ્વાધ્યાય 1.3 ની અંદર પણ તમારે જે દાખલાઓ ન સમજાતા હોય દાખલા તરીકે આવો એક હોય 4 × 1 ના છેદમાં 5 તો 4 × 5 = 20 ને 21 ના છેદમાં 5 હવે આનો ભાગાકાર કરો જો અટકી જતો હોય તો 4 ન અટકતો હોય તો અનંત અવરોધ એવી રીતે એનું દશાંશ સ્વરૂપ નક્કી કરવાનું થાય એમાં અપૂર્ણાંકની જગ્યાએ મિશ્ર અપૂર્ણાંક પણ આપી શકે તો આશા રાખું છું કે સ્વાધ્યાય 1.3 ગણવાનો પ્રયત્ન કરીશો નેક્સ્ટ લેક્ચર ની અંદર કે જ્યારે આપણો આવતા બુધવારે ગુરુવાર લેક્ચર આવે છે ત્યાં સુધીમાં તમે 1.3 ના દાખલાઓ ગણી ન સમજાય એ મને રિપ્લાય આપવા માટેનો પ્રયત્ન કરજો જેથી કરીને હું ગણતરી કરીને તમને મોકલી શકું એટલે ઘણી બધી વાર તો તમને એક દિવસમાં કે બીજા દિવસે રિપ્લાય આપી શકતો ન હોવ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કાલે 10મા નંબરનો ભેગા થઈ જાય ને તો અમુક અમુક ટાઈમે બીજા કામમાં હોય એટલે કહું કે ભાઈ કલાક કે બે કલાક પછી રિપ્લાય આપી તો હું ભૂલી જતો હોય તો બીજી વાર પણ તમારે મને મેસેજ કરવાનો કે સર આ દાખલાનો તમે હજી રિપ્લાય આપ્યો નથી જેથી કરીને હું તમને યોગ્ય ન્યાય આપી શકું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 50-60 જણા ભેગા થઈ ગયા હોય ઘણા બીજા મેસેજ પણ પડતા એટલે યાદ ન રહો હોય એમ કે લિસ્ટ બનાવીશ પછી તો યાદ રાખી શકતી પણ હાલ એક અઠવાડિયા પૂરતી છે મતલબ કે આ કાલનો દિવસ પૂરતી પછી હું લિસ્ટ તૈયાર રાખીશ કે કોને ક્યાં તકલીફ છે એટલે એનું સોલ્યુશન ઓન ધ સ્પોટ થઈ જશે પણ હાલ પૂરતી તમે સ્વાધ્યાય 1.3 ગણજો ન સમજાય મને રિપ્લાય રાખો છું આશા રાખશો કે આ ગણિત તમને વધારે સમજાય તમે વધારે સરળતાથી શીખી શકો અને ઘરે બેઠા શાળા બંધ છે પણ આપણું શિક્ષણ બંધ રહેવાનું નથી જય જય ભારત